नमस्कार विद्यार्थी मित्रों, संजय पटेल सेठ सी एम हाई स्कूल सेक्टर 23 गांधीनगर आपनो हार्दिक स्वागत करूच। आपे आगळना वीडियो में स्वाध्याय 3.2 एमां आलेख दौरता शीखेला अने एनो उकेल मेळवानी रीत शीखेला अने आवुं कंईक शीख्या हता। a1/a2, b1/b2 અને c1/c2 એના ગુણોત્તર પરથી આલેખ કેવો હોય, ઉકેલ કેટલા હોય, સમીકરણો સુસંગત છે કે નથી તે આ ગુણોત્તરને આધારે શોધી શકાય। મેં તમને એ વખત કહી દઉં, ફરીથી યાદ કરાવીશ। તો પહેલું જોવાનું a1/a2 અને b1/b2 નો ગુણોત્તર, માત્ર આટલું જ જોવાનું। જો સરખો ના હોય તો આ બે વિચારવાના નથી, અનન્ય ઉકેલ હોય, બે રેખાઓ એક બિંદુમાં છેદે અને તે સુસંગત છે, ઉકેલ મળે, એક મળે કે અનંત, સુસંગત કહેવાય। આ હોય અથવા આ હોય, એક ઉકેલ હોય કે અનંત ઉકેલ, સુસંગત છે। ચલો પછી ધારો કે આ બે સરખા હોય તો, એટલે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 હોય તો જો બેમાં આમાં આ જુઓ અને આમાં પણ આ જુઓ, એટલે આ બે સરખા હોય તો હવે તમારે વિચારવાનું c1/c2નું પણ, એટલે a1/a2 શોધવાના, b1/b2 શોધવાના અને c1/c2 પણ શોધવાના। પહેલા બે સરખા હોય, ત્રીજું સરખું ન હોય તો ઉકેલ ન મળે, કારણ કે બે રેખાઓ સમાંતર હોય અને સમાંતર હોય એટલે ઉકેલ ન મળે, ઉકેલ ન મળે તો સુસંગત નથી એવું કહેવાય। હવે આમાં જેમ ઇઝ નોટ ઇક્વલ ટુ, બે સરખા અને ત્રીજું સરખું ના મળ્યું, એવું પણ બને કે ત્રણેય ત્રણ સરખા હોય। જો ત્રણેય ત્રણ સરખા હોય ગુણોત્તર તો તે રેખાઓ સંપાતી હોય, એટલે એકના એક જ રેખા ઉપર બીજી રેખા દોરીએ તો આવે, એના ઉકેલ અનંત હોય, સમીકરણ સુસંગત છે। અને આને બીજું વધારાનું અવલંબી પણ છે, આટલું યાદ રાખીએ એટલે આ આપણને આવે। ચલો હવે જોઈએ, સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી, તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો। તો તમને એમ થાય કે આ a1 b1 c1 આ શું વારંવાર બોલ્યા કરે, તો પહેલાં આ સમીકરણ, આ નંબર 1, તો x નો સહગુણક, એટલે આ a1 કહેવાય, પછી આ y નો સહગુણક એને b1 કહેવાય, પછી આ c1, a1 b1 c1 5 - 4 અને 8। એ જ રીતે બીજા સમીકરણમાંને 2 2 કહેવાના, તો a2 7, b2 6 અને c2 -9, a2 b2 અને c2। હવે a1/a2 શોધીએ, એટલે 5/7, પછી b1/b2 શોધીએ, b1 એટલે -4 અને b2 એટલે 6, 2 2 4 થાય, 3 2 6 થાય, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, -2/3, પછી આવશે c1/c2, c1 8, c2 -9। પહેલાં તમારે આ બે જ વિશે વિચારવાનું, સરખા થયા તો ના થયા, આ 5/7 -2/3, તો a1/a2 ઇજ નોટ ઇક્વલ ટુ b1/b2, તો શું લખાય આના ઉપરથી, એક બિંદુમાં રેખાઓ એક
बिंदु मा छेदे छे। अहीं आपणो आ पहेलानो जवाब पूरो थयो। चलो ए ज रीते हवे आमां जोईए, पहेला शुं शोधवानुं? A1 तो आ 9, B1 तो आ 3, C1 तो आ 12, પછી A2 એટલે આ 18, B2 તો 6, C2 24. હવે કરવાના A1/A2, તો આ 9 18, 9 છેદમાં 18, એટલે 9 દુ 18, એ 9 દુ 18 એટલે 1 છેદમાં 2. પછી B1/B2 તો 3 6, અહીં પણ 3 2 6, C1/C2 12 છેદમાં 24, 12 2 24 થાય 1 છેદમાં 2. તો એ ત્રણેયના જવાબ વન અપોન ટુ એટલે શું મળ્યું? A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. અને જો ત્રણે ત્રણ સરખા હોય તો શું આવે? સંપાતી રેખાઓ, એટલે કે રેખાઓ સંપાતી છે. છેદ ઉડાડ્યા પછી નક્કી કરવાનું. હવે જો સમીકરણ જોતા જ ખબર પડી જાય, 9 18 3 6 12 24, એટલે આના કરતા ડબલ. આને ભાગી દઈએ 2 વડે તો 2 સમીકરણ સરખા થઈ જાય. 2 સમીકરણ જો સરખા થાય તો માનવાનું કે સંપાતી રેખાઓ હોય, અનંત ઉકેલ હોય, સુસંગત સમીકરણ અને પરસ્પર અવલંબી છે એમ કહેવાય. ચલો પછી જોઈએ ત્રીજું. તો A1 એટલે 6, B1 -3, પહેલા સમીકરણના બધાને 1 1 કહેવાના, C1 તો 10, A2 2, B2 -1 અને C2 9. નિશાની ખાસ ધ્યાન રાખવાની, પ્લસ માઇનસ સાથે ચલો હવે A1/A2 તો આ A1 એટલે 6, A2 એટલે 2, છેદ ઉડી જાય તો 3 આવે. B1/B2, B1 એટલે -3, B2 એટલે -1, -1 પ્લસ થઈ જાય, 3/1 એટલે 3. પછી છેલ્લે C1/C2 10, C2 9. તો આમાં આ 2 સરખા થયા એટલે આવું લખાય, A1/A2 ઇજ ઇક્વલ ટુ B1/B2, પરંતુ નોટ ઇક્વલ ટુ C1/C2. એટલે શું? તો રેખાઓ આ વચ્ચેનું બીજા નંબરનું સમાંતર છે. ચાલો હવે આ રીતે યાદ રાખજો, એટલે આમાંથી આ એક રીત કે કેટલા બિંદુમાં છેદે, બીજી રીત કેટલા ઉકેલ મળે, અને ત્રીજું સુસંગત છે કે નહીં, અને ચોથું હશે અવલંબી છે કે નહીં. આટલામાંથી 4 રીતે પૂછી શકાય. ચલો સ્વાધ્યાય 3.2 નો ત્રીજો, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે
કે સુસંગત નથી તે ગુણોત્તર એ1 અપોન એ2 બી1 અપોન બી2 અને સી1 અપોન સી2 પરથી નક્કી કરો. તો અહીં જો પહેલા આ સમીકરણમાં અને આ સમીકરણમાં આ બાજુ શું હોવું જોઈએ, તો 0 હોવા જોઈએ. એટલે ax + by + c અથવા a1 ax + b1 y + c1. એટલે ટૂંકમાં આ 5 અને 7 ને ડાબી બાજુ લખવાના, અને જો ડાબી બાજુ લખીએ તો નિશાની માઇનસ થાય. એ જ રીતે બીજા સમીકરણમાં પણ એવું જ થાય. હવે લખાય a1 એટલે 3, પછી b1 2 અને c1 -5. આ a1 થયા, b1 થયા, c1 થયા. એટલે પહેલા સમીકરણના બધા 1 1 1, બીજા સમીકરણના 2 2 2, એટલે a2 2, b2 -3 અને c2 -7. હવે a1 અપોન a2 એટલે 3/2, b1 અપોન b2 તો 2/-3, c1 અપોન c2 -5/-7, એટલે કે 5/-, ઉડી જાય એટલે પ્લસ થઈ જાય. તો માત્ર પહેલું શું જોવાનું, આ બે જ જોવાના, પછી ત્રીજું વિચારવાનું. આ બે સરખા નથી. a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2, માટે શું લખાશે આના ઉપરથી, સુસંગત છે. ચલો એ જ રીતે અહીં a1 2, b1 -3. હા, હવે જો આપણે ઉતાવળમાં ભૂલ કરી, આના જેમ અહીં 0 લાવવા પડે, 2x - 3y - 8 = 0, 4x - 6y - 9 = 0. 8 ને ડાબી બાજુ લીધા એટલે માઇનસ, 9 પણ ડાબી બાજુ લીધા એટલે માઇનસ. હવે a1 2, b1 -3 અને c1 -8. એ જ રીતે a2 4, b2 -6 અને c2 -9. ચલો a1 અપોન a2 2 અને 4 છેદ ઉડાડીએ તો 2 1/2 2 4 થાય, એટલે 1/2 આવે. b1 અપોન b2 -3/-6. અહીં 3 2 6 થાય, -1 ઉડી જાય એટલે 1/2. c1 અપોન c2 -8/-8 અને -9 એટલે 8/-, ઉડી જાય 8/9. તો શું લખાય, તો a1 અપોન a2 આ બે સરખા થયા. પરંતુ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2. પહેલા બે સરખા, આ ત્રીજું સરખું નથી. આવું કયામાં થાય, તો બીજામાં જુઓ. અને જો બીજામાં એવું હોય તો શું લખાય, સુસંગત, કારણ કે આ સમાંતર રેખાઓ થાય, અને સમાંતર રેખાઓ થાય તો કોઈ ઉકેલ ના મળે, અને ઉકેલ ના મળે તો સુસંગત નથી. ચલો બારું, હવે જોઈએ ત્રીજો. આપણે પહેલો બીજો આગળ ગણ્યો, હવે જો આમાં આવું સમીકરણ આવ્યું એટલે સહગુણકો અપૂર્ણાંક છે, તો જે છેદમાં સંખ્યાઓ હોય એટલા લસા વડે જો ગુણી દઈએ, એટલે કે આમાં 2 અને આમાં 3, તો આ સમીકરણ 1 ને 6 વડે
गुणता। तो हवे समीकरण शू बनी जाए, आने जो छ वड़े गुणिए तो छ तरी अठार भाग्या बे, अठार भाग्या बे एटले नौ थे। आने छ वड़े गुणिए तो छ गुण्या पांच, तीस भाग्या त्रण, तीस भाग्या त्रण एटले दस। अने आने छ वड़े गुणिए तो सात छ बेतालीस। હવે જેમ પેલામાં આ જમણી બાજુએ જે આ અચળ પદ હતા એને ડાબી બાજુ લીધા હતા, એ જ રીતે આમાં પણ 9x પ્લસ 10y માઇનસ 42 બરાબર 0 આ સમીકરણ લખી દઈએ। 9x માઇનસ 10y અને 14 ડાબી બાજુ આવે એટલે માઇનસ 14 બરાબર 0 આને સમીકરણ 1 કહીએ અને 2 કહીએ। તો a1 b1 c1 A1 9, B1 10 અને C1 માઇનસ 42, A2 9, B2 માઇનસ 10 અને C2 માઇનસ 14। ચલો A1 અપોન A2 એટલે 9 છેદમાં 9। B1 અપોન B2 10, અહીં 10 અને અહીં માઇનસ 10। નિશાની ખાસ ધ્યાન રાખવાની, 10 ભાગ્યા 10 એટલે 1 થાય પણ કેવા 1 આવશે પેલા માઇનસ, પછી C1 અપોન C2 એટલે માઇનસ 42 છેદમાં માઇનસ 14। માઇનસ માઇનસ ઉડી જાય ને 14 તરી 42 એટલે અંશમાં 3 આવે। હવે માત્ર પહેલાં મેં તમને યાદ રાખવાનું કહ્યું કે પહેલાં બે જ જોવાના, A1 અપોન A2 1 અને આ માઇનસ, બે સરખા કહેવાય નહીં। A1 અપોન A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 અપોન B2, બે સરખા ના થાય એટલે પહેલું જોવાનું અને પહેલું જોઈને નક્કી થાય કે સુસંગત છે, કેવો ઉકેલ અનન્ય ઉકેલ અને એક બિંદુમાં છે। ચલો તો ત્રીજો પૂરો, પછી ચોથામાં પણ આ જમણી બાજુ 0 કરવાની, A1 B1 C1 A2 B2 C2 A1 અપોન A2 એટલે 5ના છેદમાં 10, 5 × 2 = 10 એટલે 1/2। B1 અપોન B2 માઇનસ 3ના છેદમાં 6, અહીં માઇનસ 3, અહીં હા જો અહીં માઇનસ 10 આવે, A2 કેટલા માઇનસ 10 એટલે જવાબ આવે માઇનસ 1/2। એ જ રીતે 3 × 2 = 6 અને અંશમાં માઇનસ એટલે આ પણ જવાબ માઇનસ થાય। અને C1 અપોન C2, C1 એટલે માઇનસ 11, C2 હા આ માઇનસ 22 હતા ને અહીં સુધારો કરજો પ્લસ 22 થાય અને એ પ્લસ થાય તો આ પ્લસ થાય આ પ્લસ થાય, આ માઇનસ હતા અને ડાબી બાજુ લઈ એટલે પ્લસ થાય એટલે આ 22, હવે 11 × 2 = 22,
એટલે જવાબ આવે -1/2. 3 એ 3 સરખા થયા. a1/a2 = b1/b2 = c1/c2. જો 3 એ 3 સરખા થાય તો સુસંગત એટલે ત્રીજું છે અને કેવા કહેવાય અવલંબી પણ આ જરૂર નથી પણ યાદ રાખવું 3 એ સરખા થાય તો 2 શરતો સાચી પડે સુસંગતે થાય અને પરસ્પર અવલંબી પણ થાય ચલો આપ ચોથો પૂરો ચલો બાર હવે આગળનો બીજા ત્રીજાનો પાંચમો આવી જાય છેદમાં 3 આવે એટલે આખા સમીકરણને 3 વડે ગુણી દઈએ સમીકરણ 1 ને 3 વડે ગુણતા જો આને 3 વડે ગુણીએ તો 4 × 12 = 3 એટલે 4 થઈ જાય એટલે 4x આને 3 વડે ગુણો તો 6y અને આને 3 વડે ગુણો તો 24 હવે આપણે પેલું સ્વરૂપ લાવવાનું જમણી બાજુ 0 તો 4x + 6y -24 = 0 આ સમીકરણ 1 આને અહીં લખું પણ આ -12 ને ડાબી બાજુ લઈને મૂકીએ તો 2x 3y + 12 ના આ ડાબી બાજુ જાય એટલે માઇનસ થાય a1 b1 c1 લખીએ તો a1 4 b1 6 c1 -24 a2 2 b2 3 અને c2 -12 a1/a2 4/2 એટલે 2 × 2 = 4 b1/b2 એટલે 6/3 6/3 એટલે 2 આ 2 મળ્યા આ 2 મળ્યા c1/c2 એટલે -24/-12 માઇનસ માઇનસ ઉડી જાય ને 12 × 2 = 24 તો આ પણ 2 a1/a2 = b1/b2 = c1/c2 3 એ 3 સરખા થયા એટલે સુસંગત છે અને પરસ્પર અવલંબી છે આમાં આમ તો માત્ર સુસંગત છે કે નથી એટલું જ લખવાનું એટલે આટલું લખીએ તો પણ ચાલે તો એ આપણે 3.2 નો ત્રીજો પ્રશ્ન પૂરો થયો ચલો બાળકો સ્વાધ્યાય 3.2 નો ચોથો પ્રશ્ન જોઈએ અહીં નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો આ લેખ એટલે ભૌમિતિક રીત અને સમીકરણ મેળવીએ તો કહેવાય બૈજિક રીત તો પહેલા સુસંગત છે કે નથી એ શોધવાનું આ જે શીખ્યા હતા એના જ ફરીથી તો ફટાફટ પૂરું કરીએ x + y = 5 આ 5 ને ડાબી બાજુ લીધા એટલે માઇનસ થયા 2x + 2y = 10 આ 10 ને ડાબી બાજુ લીધા એટલે માઇનસ થયા એના ઉપરથી a1 b1 c1 મેળવ્યા a2 b2 c2 મેળવ્યા a1/a2 તો 1/2 b1/b2 તો 1/2 c1/c2 એ પણ 1/2 ત્રણેયનો ગુણોત્તર 1/3 મળ્યો એટલે કેવા a1/a2 b1/b2 અને c1/c2 3 એ 3 સરખા અને જો સરખા હોય તો શું આવે સુસંગત છે અને અવલંબી પણ છે તો એ આપણે જો સુસંગત હોય તો આ મેળવવાનું એટલે સુસંગત મળ્યા એટલે હવે આલેખ દોરવાનું ઉકેલ શોધવાનું તો આમાં આના ઉપરથી આ એક્સ ને આમ લઈએ તો y = 5 - x પછી એક્સ ની જુદી જુદી કિંમતો 0 મૂક્યા 5 - 0 = 5 થાય 5 - 1 મૂકીએ તો 4 થાય
અને બે મૂકીએ તો 5 માઈનસ 2 એટલે 3 થાય. તો આ રીતે 3 કિંમતો x ની મૂકી એટલે 3 y મળ્યા. ચલો હવે આ સમીકરણ ઉપરથી આઈ જો પહેલા આ 2x ને આમ લઈએ એટલે માઈનસ એટલે 10 માઈનસ 2x આ 2x આ બાજુ ગયા. હવે 2y માંથી 2 છેદમાં આવે એટલે y બરાબર 10 માઈનસ 2x છેદમાં 2 મળે. હવે x ની કિંમત 0 મૂકીએ 2 ગુણ્યા 0 એટલે 0 10 માઇનસ 0 ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2 તો 5 પછી 1 મૂકીએ તો 2 ગુણ્યા 1 એટલે 2 2 ગુણ્યા 1 એટલે 2 તો 10 માંથી 2 બાદ થાય 10 માઇનસ 2 એટલે 8 8 ભાગ્યા 2 એટલે 4 પછી 2 મૂકીએ તો 2 દુ 4 એટલે કે 10 માઇનસ 4 10 માંથી 4 બાદ કરો તો 6 આવે અને 6 ભાગ્યા 2 એટલે 3. હવે આ બે ને સરખાવો તો 0 5 1 4 2 3 સમીકરણ જુદા લાગતા હતા પણ આ કોઠો સરખો મળ્યો. આલેખ દોરીએ તો પણ આનો આલેખ જે આવે જ આવે 0 એ 5 1 એ 4 1 4 2 3 આને આઈને ફરીથી કહેવાનો મતલબ કે એક જ રેખા એના ઉપર બીજી જ રેખાનું સમીકરણ મળે એટલે આ બે રેખાઓ સંપાતી રેખાઓ થઈ. આલેખ દોર્યામાં કદાચ પહેલી વખત આવ્યું કે એક જ રેખા ઉપર બીજી રેખા આવે સંપાતી રેખાઓ થઈ. હવે આનો ઉકેલ શું આવે તો ઉકેલ શું હોય અનંત હોય. એટલે આનું કોઈ એક સમીકરણ એમાં જે નાનું સમીકરણ હોય લખવાનું આમાં x ની જુદી જુદી કિંમતો મૂકવાની ને y ની મેળવવાની જેટલી મળે એટલા બધા જ ઉકેલ કહેવાય. પણ x કેવા હોવા જોઈએ વાસ્તવિક સંખ્યા. એટલે કોઈ એક સમીકરણ લખવાનું અને x એ વાસ્તવિક સંખ્યા એવું ના લખવું હોય તો આમ લખાય એટલે આ ઉકેલ કેવા થયા. અનંત ઉકેલો મળે. ચલો આ રીતે ગણાય. ચલો હવે ચોથાનો બીજો x માઇનસ y બરાબર 8 3x માઇનસ 3y બરાબર 16. આમ તો જોવાથી જ ખબર પડી જાય 3 ગણા 3 ગણા આના 3 ગણા આના 3 ગણા અને 8ના 3 ગણા 24 ના થયા. જો થઈ જાય તો આ પણ જો અડધું સરખું થાય ને અડધું ન થાય તો આ બીજું. આટલું યાદ રાખીશું કે સરખા થાય તો 3 થવા જોઈએ તો 1 નહીં. આમાં 1 સરખું લગભગ થાય જ નહીં. આમાં 3 સરખા થાય. જો અડધું સરખું થાય ને અડધું સરખું ના થાય તો કંઈ મેળ ના આવે એટલે એનો ઉકેલ ના મળે સુસંગત પણ ના હોય અને બે રેખાઓ રેલવેના પાટાની જેમ સમાંતર ચાલી જાય એટલે કોઈ ઉકેલ ના મળે. ચલો એ જોઈએ. આ 8 ને ડાબી બાજુ લે એટલે માઇનસ થાય અને 16 ને ડાબી બાજુ લે એટલે માઇનસ થાય. એ વન બી વન સી વન 1 આમાં માઇનસ 1 માઇનસ 8 જે રીતે એ ટુ 3 બી ટુ માઇનસ 3 અને સી ટુ માઇનસ 4 એ વન અપોન એ ટુ એટલે આ 1 અને આ 3 એટલે 1/3 બી વન અપોન બી ટુ તો માઇનસ 1/-3 માઇનસ માઇનસ ઉડી જાય એટલે 1/3 સી વન અપોન સી ટુ -8/-16 માઇનસ માઇનસ ઉડાડો 8 2 16 1/2 એટલે આ બે સરખા થયા. એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ પણ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ. પહેલા બે સરખા ત્રીજું સરખું ના થયું એટલે બીજી શક્યતા અને બીજી શક્યતામાં શું આવે બે સમાંતર રેખાઓ સુસંગત નથી. સુસંગત હોય જ નહીં તો ઉકેલ પણ ન મળે. તો આ રીતે બીજો પૂરો થયો. ચલો હવે ત્રીજો જોઈએ 2x + y - 6 = 0 4x - 2y - 4 = 0 તો આમાં એ વન એટલે 2 બી વન 1 અને સી વન માઇનસ 6 પછી આનું અહીં લખ્યું એ ટુ 4 બી ટુ માઇનસ 2 સી ટુ માઇનસ 4
આમ તો આ રીતે લખે ફટાફટ એ વન અપોન એ ટુ એટલે બે છેદમાં ચાર, બી વન અપોન બી ટુ તો એક છેદમાં માઇનસ બે, સી વન અપોન સી ટુ તો માઇનસ છ છેદમાં માઇનસ ચાર, એટલે કે માઇનસ માઇનસ ઉડી જાય, ત્રણ દુ છ, બે દુ ચાર. પહેલા આ બે જોઈએ, એક દૂત્યાંશ માઇનસ એક દૂત્યાંશ, બે સરખા ના થયા માટે સુસંગત છે. કઈ ઓપ્શન? તો પહેલો, એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ, માટે સુસંગત છે. અને સુસંગત છે તો ઉકેલ મળે. પહેલી શક્યતા એટલે એક બિંદુમાં છેદે. ચલો, હવે આલેખ દોરવા માટે, આલેખ તો ઘણી વખત દોરતા શીખ્યા એટલે વારંવાર એનું રિપીટેશન નહીં કરીએ. વાયને સૂત્ર કરતાં બનાવીએ તો આ માઇનસ છ આમ જાય એટલે પ્લસ થાય, બે એક્સ આમ જાય એટલે માઇનસ થાય. હવે આમાં એક્સની જુદી જુદી કિંમતો, જીરો મૂકીએ તો બે ગુણ્યા જીરો એટલે જીરો, છ માઇનસ જીરો એટલે છ થાય, એક મૂકો તો બે ગુણ્યા એક એટલે બે, પછી છમાંથી બે બાદ થાય ચાર આવે, બે મૂકીએ તો બે દુ ચાર, છ માઇનસ ચાર એટલે બે. પછી આ સમીકરણ પરથી આ મેળવવાનું. હવે જો આમાં બે વાયને આમ લઈએ એટલે પ્લસ થઈ જાય એટલે શું વધે? તો ચાર એક્સ માઇનસ ચાર, અને આ બે વાયના બે ડાબી બાજુ મૂકીએ એટલે છેદમાં આવે, એટલે વાય બરાબર ચાર એક્સ માઇનસ ચાર છેદમાં બે. આવું થાય ના ખબર પડે તમારે ચોપડામાં નોટમાં સૂત્ર કરતાં બનાવી અને આ સ્વરૂપ મેળવી જોવાનું. આ રીતે આવે. ચલો, હવે જીરો મૂકીએ, એક્સ બરાબર જીરો એટલે ચાર ગુણ્યા જીરો, તો જીરો થઈ જાય એટલે શું વધે? માઇનસ ચાર ભાગ્યા બે, માઇનસ ચાર ભાગ્યા બે એટલે માઇનસ. પછી એક્સ બરાબર એક મૂકો તો ચાર ગુણ્યા એક એટલે ચાર, માઇનસ ચાર, ચાર માઇનસ ચાર એટલે જીરો, જીરો ભાગ્યા બે, જીરો ભાગ્યા બે એટલે જીરો. પછી એક્સ બરાબર બે મૂકો તો ચાર દુ આઠ, આઠ માઇનસ ચાર એટલે ચાર, અને ચાર ભાગ્યા બે એટલે આવે બે. હવે એના ઉપરથી આ લેખ, જીરો એ છ, આ એક્સ જીરો અને વાય છ, પછી એક એ ચાર, આ જીરો છ, આ એક ચાર, અને આ બે બે ડબલ ટુ, એટલે આનો આલેખ થયો. આ પહેલો આલેખ, આ સમીકરણ. સમીકરણ લખવાની જગ્યા નથી ને હાલ લખતો નથી. ચલો, પછી જીરો એ માઇનસ બે, પછી એક જી, આ જીરો માઇનસ બે આવે અહીંથી, આમ જીરો અને આ માઇનસ બે, પછી એક જીરો એટલે અહીં આવે અને બે બે, તો આ બે રેખાઓ ડબલ ટુ આગળ છે એટલે અહીંથી આમ જવા દઈએ, આ એક્સનું મૂલ્ય આપે બે, અને અહીંથી આમ જવા દઈએ તો વાયનું મૂલ્ય આપે, એટલે ઉકેલ થાય એક્સ બરાબર બે અને વાય બરાબર બે. ચલો, એ ત્રીજો પૂરો. ચલો બાળકો, હવે ચોથાનું, ચોથું, બે એક્સ માઇનસ બે વાય માઇનસ બે બરાબર જીરો, ચાર એક્સ માઇનસ ચાર વાય માઇનસ પાંચ બરાબર જીરો. એ વન બે, એ ટુ અરે સોરી, એ વન બે, બી વન માઇનસ બે અને સી વન માઇનસ બે. તે જ રીતે એ ટુ ચાર, બી ટુ માઇનસ ચાર અને સી ટુ માઇનસ પાંચ. એ વન અપોન એ ટુ એટલે બે છેદમાં ચાર, છેદ ઉડાડે તો એક છેદમાં બે આવે. બી વન અપોન બી ટુ માઇનસ બે છેદમાં માઇનસ ચાર, માઇનસ માઇનસ ઉડી જાય અને અહીં બે દુ ચાર એટલે છેદમાં બે એટલે એક છેદમાં બે. સી વન અપોન સી ટુ તો માઇનસ બે છેદમાં માઇનસ પાંચ, માઇનસ માઇનસ ઉડી જાય એટલે જવાબ આવે બે છેદમાં પાંચ. પહેલાં બે સરખા એટલે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ, પણ આ ત્રીજું સરખું ના થાય, ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ. કઈ શક્યતા? તો બીજી, સુસંગત નથી એટલે આલેખ દોરવાનો હોય નહીં, ઉકેલ પણ મળે નહીં. ચલો, તો આજે આટલે સુધી આપણે રાખીએ.